સલામવાલેકુમ વિદ્યાર્થી મિત્રો પાઠ ચારની અંદર આપણે બજારમાં કિંમત નિર્ધારણની પ્રક્રિયા વિશે આજના તાસની અંદર અભ્યાસ કરશું કિંમત નિર્ધારણની પ્રક્રિયા એટલે કે કિંમત નક્કી કરવી તો આપણે એને ડિટેલ્સમાં જોઈએ કિંમત નિર્ધારણ એટલે વસ્તુની કિંમત નક્કી કરવી તે સરળતા ખાતર પૂર્ણ હરીફાઈના બજારને ધ્યાનમાં રાખી આવી કિંમત નક્કી કરવામાં આવે છે પૂર્ણ હરીફાઈ એટલે શું તો બજારની અંદર ઘણી બધી દુકાનો હોય છે એક જ વસ્તુ વેચવાવાળી પણ અનેક દુકાનો હોય છે અને એનામાં એવું હોય છે કે એક દુકાન બીજી દુકાનની સરખામણીમાં હરીફાઈ કરે છે બે રૂપિયા પણ ઓછા જો કોઈ બજારની અંદર વેપારી રાખે છે તો ગ્રાહક તેની પાસે જ વસ્તુ ખરીદે છે તો આ પ્રકારની હરીફાઈ બજારની અંદર જોવા મળે છે કિંમત નિર્ધારણની પ્રક્રિયામાં માંગ અને પુરવઠો એ બે મહત્ત્વના પરિબળો છે એટલે કે કિંમત નક્કી કરવા માટે માંગ અને પુરવઠો બે મહત્ત્વના પરિબળ છે બજારમાં માત્ર માંગ જે ગ્રાહક દ્વારા થાય છે કે માત્ર પુરવઠો જે પુરવઠો ઉત્પાદક કે વેપારીઓ દ્વારા થાય છે વસ્તુની કિંમત નક્કી કરતા નથી અહીંયા ગ્રાહક કે વેપારીઓ વસ્તુની કિંમત નક્કી નથી કરતા કઈ જગ્યાએ તો બજારની અંદર માંગ વધારે હોય તો પણ કિંમત નીચી હોઈ શકે છે અને પુરવઠો વધારે હોય તો પણ કિંમત ઊંચી હોઈ શકે છે તો આની ડિટેલ્સમાં સમજી લઈએ તો પ્રોફેસર માર્શલ માંગ અને પુરવઠાના પરિબળોને એક કાતરના બે પાંખિયા સાથે સરખાવે છે જેમ કાતરના બે પાંખિયા પૈકી કયા વડે કાગળ કપાય છે તે કહી શકાતું નથી તે રીતે માંગ અને પુરવઠા પૈકી કયા પરિબળ વરે કિંમત નક્કી થાય છે તે કહી શકાતું નથી જેમ કાતરના બે પાંખિયા સંયુક્ત રીતે સંયુક્ત એટલે કે બે ભેગા મળીને કાગળ કાપે છે તેમ માંગ અને પુરવઠો બંને સંયુક્ત રીતે વસ્તુની કિંમત નક્કી કરે છે માંગ અને પુરવઠા દ્વારા વસ્તુની કિંમત કેવી રીતે નક્કી થાય છે તેની સમજૂતી બજાર માંગ અને બજાર પુરવઠાની નીચેની કાલ્પનિક અનુસૂચિ પરથી મેળવીએ નીચે કોષ્ટકની અંદર જે પ્રકારની માહિતી આપવામાં આવેલી છે તેને આપણે જોઈએ તો કોષ્ટક ઉપર લખેલું છે બજાર માંગ અને બજાર પુરવઠાની અનુસૂચિ એમાં બજારની અંદર માંગ કેટલી છે તે અને પુરવઠો કેટલો છે તે દર્શાવે છે સાથે સાથે વસ્તુની કિંમત પણ દર્શાવવામાં આવી છે રૂપિયા પાંચ કિંમત છે વસ્તુની તો વસ્તુની માંગ દસ એકમ છે અને વસ્તુનો પુરવઠો પચાસ એકમ છે ચાર રૂપિયા કિંમત છે તો વસ્તુની માંગ વીસ એકમ અને એનો પુરવઠો ચાલીસ એકમ ત્રણ રૂપિયા કિંમત છે તો વસ્તુની માંગ ત્રીસ એકમ અને પુરવઠો ત્રીસ એકમ બે રૂપિયા કિંમત છે તો વસ્તુની માંગ ચાલીસ એકમ અને પુરવઠો વીસ એકમ એટલે અહીંયા માંગ વધે છે જેમ કિંમત ઘટે છે તો માંગ વધે છે અને પુરવઠો ઘટે છે અને લાસ્ટમાં એક રૂપિયાની કિંમત છે ત્યારે માંગ પચાસ એકમ છે અને પુરવઠો દસ એકમ છે એટલે માંગ વધુ હોય છે તો પુરવઠો ઘટી જાય છે જેટલી માંગ કરશું તેટલો જ પુરવઠો ઘટે છે ઉપરની અનુસૂચિ પરથી સ્પષ્ટ થાય છે કે જ્યારે વસ્તુની કિંમત નીચે એક છે ત્યારે વસ્તુની માંગ વધારે એટલે કે પચાસ એકમ છે પરંતુ વસ્તુનો પુરવઠો ઓછો એટલે કે દસ એકમ છે તેવી જ રીતે વસ્તુની કિંમત ઊંચી એટલે કે પાંચ રૂપિયા છે ત્યારે વસ્તુની માંગ ઓછી દસ એકમ છે પરંતુ વસ્તુનો પુરવઠો વધુ એટલે કે પચાસ એકમ છે આમ વસ્તુની નીચી કિંમતે પુરવઠા કરતાં માંગ વધારે છે જ્યારે વસ્તુની ઊંચી કિંમતે માંગ કરતાં પુરવઠો વધારે છે જે કિંમતે વસ્તુની માંગ કરતાં વસ્તુનો પુરવઠો વધારે હોય એ કિંમત બજારમાં ટકી શકે નહીં માંગ નથી પણ પુરવઠો ઘણો બધો છે તો એ કિંમત છે બજારમાં નહીં ટકી શકે કેમ કે માંગ હશે તો જ આપણે પુરવઠાનું વેચાણ કરી શકશું જો માંગ નહીં હોય તો પુરવઠો એમને રહેશે તો કોઈ એનો મતલબ નથી કે આપણે વેપાર કરીએ ઉપરની અનુસૂચિમાં જ્યારે વસ્તુની કિંમત પાંચ અને ચાર છે ત્યારે વસ્તુના પુરવઠાનું પ્રમાણ તેની માંગ કરતાં વધુ છે તેથી ઉત્પાદકોને વસ્તુ વેચવાની ઘરજ વધારે છે પરિણામે પરસ્પર હરીફાઈને કારણે ઉત્પાદકો ઓછી કિંમતે વસ્તુ વેચવાની તૈયારી દાખવે છે આ પ્રકારની પરિસ્થિતિમાં વસ્તુના ભાવ નીચા જવાનું વલણ ધરાવે છે તેથી માંગ વિસ્તરશે અને પુરવઠો સંકોચાશે આમાં પહેલે શું થાય છે કે વસ્તુની કિંમત જ્યારે વધુ છે ત્યારે માંગમાં ઘટાડો થાય છે માંગમાં ઘટાડો થશે તો પુરવઠો એમને એમ દુકાનની અંદર અથવા ઉત્પાદકો પાસે સચવાયેલું રહેશે અને એ સચવાયેલું રહેશે તો સમય જતાં તે ખરાબ થઈ જશે તો પછી ઉત્પાદકો છે અથવા વેપારીઓ છે વસ્તુની કિંમતની અંદર ઘટાડો કરે છે એટલે કે ઓછી કિંમતે વસ્તુ વેચવાની તૈયારી રાખે છે આ પ્રકારની જ્યારે પરિસ્થિતિ થાય ભાવ નીચા જાય તો જે પણ ગ્રાહક છે વસ્તુની માંગ કરે છે વસ્તુ ખરીદવાનું શરૂ કરે છે અથવા વસ્તુને વધુ જ ખરીદે છે વધુ વસ્તુ ખરીદે છે એના કારણે માંગ વધી ગઈ અને દુકાનોની અંદર જેટલો પુરવઠો હતો એ ઘટે છે અને એના કારણે પુરવઠાનું સંકોચન થાય છે સંકોચન એટલે કે ઘટાડો થાય છે બીજી તરફ જ્યારે વસ્તુની કિંમત એક રૂપિયા અને બે છે ત્યારે વસ્તુની માંગનું પ્રમાણ તેના પુરવઠા કરતા વધુ છે તેથી ગ્રાહકોને વસ્તુ ખરીદવાની ગરજ વધારે છે પરિણામે

જ્યારે વસ્તુની કિંમત એક અને બે છે ત્યારે વસ્તુની માંગનું પ્રમાણ તેના પુરવઠા કરતાં વધુ છે ઓછી કિંમતે માંગનું પ્રમાણ વધુ છે તેથી ગ્રાહકોને વસ્તુ ખરીદવાની ત્યારે ગરજ છે પરિણામે પરસ્પર હરીફાઈને હરીફાઈ કરીને ગ્રાહકો વસ્તુના ઊંચા ભાવ આપવા તૈયારી દર્શાવે છે ગ્રાહકો ઊંચા ભાવ આપવાની તૈયારી દર્શાવશે આ પ્રકારની પરિસ્થિતિમાં ભાવ ઓછા જવાનું વલણ ધરાવે છે જ્યારે વધુ માંગ હશે ત્યારે દુકાનદારો છે ઉત્પાદકો છે જે વધુ માંગ હોય તો પછી એ જે ભાવ છે એને વધુ કરી નાખે છે અને પછી ફરીથી એ પરિસ્થિતિ સર્જાય છે એટલે કે વસ્તુના જે માંગ છે એનામાં સંકોચન થશે અને કિંમતની અંદર વધારો થશે અને કિંમતમાં વધારો થશે તો ફરીથી પુરવઠાના અંદર વધારો જોવા મળે છે આમ વસ્તુની માંગ કરતા તેનો પુરવઠો વધારે હોય તો વસ્તુની કિંમત નીચે તરફ ધકેલાય છે એનાથી ઉલટું વસ્તુનો પુરવઠો તેની માંગ કરતા ઓછું હોય તો વસ્તુની કિંમત ઉપર તરફ ધકેલાય છે તેથી વસ્તુની જે કિંમતે તેની માંગ અને પુરવઠો સરખા હોય એ જ કિંમત બજારમાં ટકી શકે છે અર્થશાસ્ત્રની ભાષામાં અથવા પરિભાષામાં આ કિંમતને સમતોલાની કિંમત કહેવામાં આવે છે એ માંગ કરતાં તેનો પુરવઠો વધુ હોય તો એ વસ્તુ શક્ય નથી અને યોગ્ય નથી તો કિંમત નીચી કરવી જ પડે છે અને જો માંગ વધુ હશે અને પુરવઠો ઓછો હશે તો પણ વસ્તુ યોગ્ય નથી કિંમત અને માંગ સરખી હશે તો જ તેને સમતુલા તરીકે ઓળખવામાં આવે છે આપેલી અનુસૂચિમાં રૂપિયા ત્રણની ની કિંમતે વસ્તુની માંગ અને પુરવઠો સરખા એટલે કે ત્રીસ એકમ છે તેથી ગ્રાહકો અને ઉત્પાદકો બંને પક્ષે હરીફાઈનો અંત આવે છે ગ્રાહક પણ હરીફાઈ નથી કરતા અને જે દુકાનદાર અથવા ઉત્પાદક છે તે પણ હરીફાઈ કરતા નથી ગ્રાહક જે ભાવ ચૂકવવા તૈયાર છે તે જ ભાવે ઉત્પાદક વેચવાની તૈયારી દર્શાવે છે આથી બજારમાં વસ્તુના ભાવ રૂપિયા ત્રણ પ્રવર્ત થશે જેને સમતુલાની કિંમત કહે છે આમ બજારમાં માંગ અને પુરવઠાના પરિબળોની આંતરક્રિયાથી બજાર કિંમતનું નિર્ધારણ થાય છે અહીંયા આકૃતિ દ્વારા પણ દર્શાવ્યું છે એસ એસ રેખા પુરવઠા રેખા અને રેખા માંગ રેખા છે અહીંયા ઓ એક્સ ધરી ઉપર માંગ પુરવઠો એકમમાં અને ઓ વાય ધરી ઉપર કિંમત રૂપિયામાં દર્શાવી છે એક બે ત્રણ ચાર અને પાંચ પુરવઠો અને માંગ એને દર્શાવ્યું છે દસ વીસ ત્રીસ અને ચાલીસ અહીંયા આપણે જોઈ શકીએ છીએ બે રેખાઓ માંગ રેખા અને પુરવઠા રેખા છે આપણે પહેલો જ મુદ્દો લઈએ તો કિંમત રૂપિયા એક છે ત્યારે માંગ કેટલી છે દસ એકમ સોરી કિંમત રૂપિયા પાંચ છે ત્યારે માંગ પુરવઠો પચાસ એકમ છે અને કિંમત રૂપિયા પાંચ છે ત્યારે માંગ દસ એકમ છે એટલે એને બે કોષ્ટક દ્વારા દર્શાવ્યું છે ત્યારબાદ કિંમત રૂપિયા ત્રણ છે આપણે હવે ઉપરથી નીચે તરફ એટલે કે કિંમત ઘટે છે એવી રીતે જોઈએ તો કિંમત રૂપિયા ત્રણ છે ત્યારે તેની માંગ ત્રીસ એકમ અને તેનો પુરવઠો પણ ત્રીસ એકમ છે કિંમત રૂપિયા એક છે ત્યારે તેની માંગ પચાસ એકમ અને તેનો પુરવઠો દસ એકમ છે તો આવી રીતે અહીંયા પુરવઠા રેખા દર્શાવી છે એની સાથે સાથે માંગરેખા પણ દર્શાવી છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ડી માંગરેખા અને એસએસ પુરવઠા રેખા છે આ બંને રેખાઓ એકબીજાને પી બિંદુમાં છેદે છે આપણે અહીંયા જોઈએ તો બંને રેખાઓ એકબીજાને પી બિંદુની અંદર છેદે છે જેને કિંમત તરીકે દર્શાવ્યું છે આ એટલે કે બજાર કિંમત રૂપિયા ત્રણ હોય ત્યારે વસ્તુની માંગ અને પુરવઠો સરખા થાય છે ત્રીસ એકમ તેથી સમતુલિત બજાર ભાવ રૂપિયા ત્રણ છે આકૃતિ પરથી ફલિત થાય છે એટલે કે તારણ નીકળે છે કે ત્રણ અહીંયા તારણ નીકળે છે વસ્તુની માંગ કરતાં તેનો પુરવઠો વધારે હશે તો વસ્તુના ભાવ ઘટશે માંગ નહીં હોય પણ પુરવઠો વધુ હશે તો ઉત્પાદકોને ભાવ ઘટાડવા જ પડશે કેમ કે જો પુરવઠો એમને એમ પડ્યો હશે તો સમય જતાં તે ખરાબ થઈ જશે બીજો મુદ્દો વસ્તુના પુરવઠા કરતાં તેની માંગ વધારે હશે પુરવઠો ઓછો છે પણ માંગ વધુ છે તો વસ્તુના ભાવ વધશે કેમ કે પુરવઠો જ નથી અને માંગ વધુ છે તો તેનો ફાયદો ઉપાડે છે ઉત્પાદકો કેમકે એને ખબર છે કે લોકો વધુ માંગ કરે છે તો અમને એનાથી લાભ મળશે એટલે ઓટોમેટિક એના ભાવ વધી જાય છે વસ્તુની માંગ અને પુરવઠો જે કિંમતે સ્થિર થશે તે કિંમત બજારમાં પ્રવર્તશે જળવાઈ રહે તે સામાન્ય ભાવ કહેવાય છે અને કોઈ પણ એક સમયે જે ભાવ કે કિંમત પ્રવર્તમાન હોય તે બજાર ભાવ કહેવાય છે એટલે કે હાલની અંદર જે ભાવ છે તે પ્રવર્તમાન ભાવને બજાર ભાવ કહેવાય છે બજાર ભાવ સામાન્ય ભાવ કરતાં બહુ ઊંચો કે નીચો રહેતો નથી સામાન્ય ભાવ અને બજાર ભાવની અંદર થોડો ઘણો જ ફરક હોય છે જે કિંમતે બજારમાં વસ્તુની કુલ માંગ અને કુલ પુરવઠો સરખા થાય છે તે સ્થિતિ સમતુલા કહેવાય છે આ એવી સ્થિતિ છે જેમાં આપેલા સમયગાળા દરમિયાન ફેરફાર થવાનું વલણ હોતું નથી પરંતુ સમય છતાં પુનઃ સમતુલાસ સ્થપાય છે તો વિદ્યાર્થી મિત્રો આજનો તાસ આપણે અહીં પૂર્ણ કરીએ છીએ તમને કોઈપણ પ્રકારની ક્વેરી હોય કાંઈ સમજાણું ન હોય તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને પૂછી શકો છો કાલના તાસની અંદર આપણે આ પાઠનો લાસ્ટ મુદ્દો ભણશું ત્યારબાદ આ પાઠ પૂર્ણ થશે અને તમારી પાકી નોટબુકની અંદર જે પણ આખો પાઠના પ્રશ્ન જવાબ સ્વાધ્યાય છે તે તમને લખી નાખવાનો રહેશે આજના હોમવર્કની અંદર આપણે જે પ્રશ્ન આજે ભણ્યા છીએ તે તમારી બાકી નોટબુકની અંદર લખી લેવાનું છે